અસલામ વાલેકુમ બાળકો, જુનિયર કેજીમાં આપણે ગુજરાતીનો વિષય છે તો ગુજરાતીમાં આપણે એસાઇનમેન્ટ ચાલે છે. આપણે એસાઇનમેન્ટમાં પ્રશ્ન એક અસરખા મૂળાક્ષરોની જોડી બનાવો આપણે ચલાવી દીધું છે અને તમે તમારી નોટબુકમાં લખી નાખ્યું હશે. હવે પ્રશ્ન એક બ, ચિત્રના નામ પરથી શરૂ થતા મૂળાક્ષરને ચિત્ર સાથે જોડો. તો બાળકો જુઓ તો એક બાજુ મૂળાક્ષર આપેલા છે અને એક બાજુ ચિત્રો આપેલા છે. તો વાલીશ્રીને જણાવવાનું કે ચિત્રો તમને ના આવડતા હોય તો ચિત્રના બદલે તમે ચિત્રના નામ પણ લખી શકો છો. જો ચિત્ર આવડતા હોય તો ચિત્રો દોરી શકો છો અને જો ચિત્ર ના ફાવે તો તમે ચિત્રના બદલે એના નામ પણ લખી શકો છો. તો જો તો પહેલાં બ બકરીનો બ અને સામે બકરી છે અને બકરીને બ ને બ સાથે બકરીને બ સાથે જોડીને આપણને દેખાડેલું છે ઉદાહરણ તરીકે. હવે એની નીચે ન નગારાનો ન, તો ન ને ન સાથે આપણે જોડી દેવાનું. સમજ પડી ને બાળકો? પછી જુઓ તો સ ક્ષત્રિયનો સ, તો સામે જુઓ તો ક્ષત્રિયનું ચિત્ર છે તો સ ને ક્ષત્રિય સાથે જોડી દેવાનું. પછી છેલ્લા સ ષટપદનો સ, ષટપદ જીવડું આવે છે ને એવું, તો સ ને ષટપદ સાથે આપણે જોડી દેવાનું છે. જુઓ તો બાળકો ઉપર જીવડાનું ચિત્ર છે તો સ ને ષટપદ સાથે આપણે જોડી દેવાનું છે. સમજ પડી ને? ચિત્ર જે મૂળાક્ષરથી શરૂ થતું હોય તે મૂળાક્ષર સાથે આપણે જોડવાનું છે. હવે નીચે મ, મ મસાલનો મ, તો જો તો મસાલનું ચિત્ર છે ને બાળકો, મ ને મસાલ સાથે આપણે જોડી દેવાનું છે. પછી ભ છે, ભ ભમેડાનો ભ, ભ ભમરાનો ભ, અને નીચે ભમરાનું ચિત્ર છે. જુઓ તો છેલ્લા ભમરાનું ચિત્ર છે ને બાળકો, તો ભ ને ભમરા સાથે આપણે જોડી દેવાનું છે, ભ ભમરાનો ભ. પછી ફ, તો ફ ફળકડીનો ફ, ઉપર ફળકડી આપેલી છે. જુઓ તો બાળકો, તો ફ ને ફળકડી સાથે આપણે જોડી દેવાનું છે. પછી છેલ્લા ન, તો ન નગારાનો ન પણ થાય અને નાચનારો છે. જુઓ તો, તો ન ને નાચનારા સાથે આપણે જોડી દેવાનું છે. સમજ પડી ને બાળકો? હવે ય યતિનો ય, જુઓ તો સામે યતિ બાવાનું ચિત્ર છે અને મૂળાક્ષર ય છે તો આપણે ય ને યતિ બાવા સાથે જોડી દેવાનું છે. પછી સસલાનું ચિત્ર છે અને સ છે તો સ ને સસલા સાથે આપણે જોડી દેવાનું છે. પછી લપસણીનું ચિત્ર છે અને લ છે તો લ ને લપસણી સાથે આપણે જોડવાનું છે. પછી છેલ્લા પ પતંગિયાનો પ, તો પ ને પતંગિયા સાથે આપણે જોડી દેવાનું છે. સમજ પડી ને બાળકો? હવે જુઓ તો સ સરબતનો સ, તો સરબતનું ચિત્ર છે અને સ આપેલો છે તો સ ને સરબત સાથે આપણે જોડી દેવાનું છે. પછી વ વૃક્ષનો વ, જુઓ તો બાળકો વૃક્ષ ઝાડ છે ને તો વ ને વ સાથે, વૃક્ષને વ સાથે જોડી દેવાનું છે. પછી ર રકાબીનો ર, તો જુઓ તો બાળકો રકાબીનું ચિત્ર છે ને પહેલાં તો ર ને રકાબી સાથે આપણે જોડી દેવાનું છે. પછી છેલ્લા હ હથોડીનો હ, તો હ ને હથોડી સાથે આપણે જોડી દેવાનું છે. સમજ પડી ને બાળકો? ચિત્ર જે મૂળાક્ષરથી શરૂ થતું હોય તે મૂળાક્ષર સાથે આપણે જોડવાનું છે. હવે પ્રશ્ન એક ક, ચિત્ર અને એના પ્રથમ મૂળાક્ષરને ગોલથી ગોળ કરીને જોડો. તો જો તો બાળકો ઉદાહરણ આપણને આપેલું છે, બ બતકનો બ બગલાનો બ, તો બગલા પર અને બ પર બંને ઉપર ગોળ કરેલું છે આપણને કરીને દેખાડેલું છે. જો તો બાળકો બ પર અને બગલા પર બંને ઉપર ગોળ કરીને દેખાડેલું છે તો આપણે એ તે બીજા ચિત્ર પર કરીશું. જુઓ તો હવે પતંગિયાનું ચિત્ર છે અને પ નીચે આપેલું છે તો આપણે પ અને પતંગિયા બંને પર ગોળ આમ કરી દેવાનું આખું. અહીંયા પણ ચિત્ર આપેલા છે તો વાલીશ્રીને જણાવવાનું કે તમે ચિત્રના બદલે, તમને ચિત્ર ના ફાવે તો ચિત્રના બદલે એનું નામ પણ, ચિત્રનું નામ પણ લખી શકો છો. હવે જુઓ તો યતિનું ચિત્ર છે અને ય આપેલો છે તો આપણે ય પર અને યતિ પર બંને ઉપર આમ ગોળ કરી દેવાનું. પછી જુઓ તો એની બાજુમાં મરચાંનું ચિત્ર છે અને મ આપેલું છે તો આપણે મરચા પર અને મ પર બંને ઉપર ગોળ કરી દઈશું. સમજ પડી ને બાળકો? હવે લીંબુનું ચિત્ર છે તો લ પર અને લીંબુ પર બંને ઉપર આપણે આમ ગોળ કરી દેવાનું. પછી ભમેડાનું ચિત્ર છે તો ભ પર અને ભમેડા પર બંને ઉપર આપણે ગોળ આમ કરી દેવાનું. પછી જુઓ તો એની નીચે નાળિયેરનું ચિત્ર છે તો ન પર અને નાળિયેર પર બંને ઉપર આમ ગોળ કરી દેવાનું. પછી નાળિયેરની બાજુમાં શેનું ચિત્ર છે? ફ્રોકનું,
તો ફ પર અને ફ્રોક પર બંને ઉપર આપણે ગોળ કરી દેવાનું. પછી રીછનું ચિત્ર છે તો ર પર અને રીછ પર બંને ઉપર આપણે ગોળ કરી દેવાનું. સમજ પડી ને બાળકો? તમને ચિત્ર વાલીસને જણાવવાનું કે ચિત્ર તમને ના ફાવે તો ચિત્રના બદલે તમે ચિત્રનું નામ પણ લખી શકો છો. હવે જુઓ તો વાંદરાનું ચિત્ર છે તો વ પર અને વાંદરા પર બંને ઉપર તમારે ગોળ આમ કરી દેવાનું. સમજ પડી ને? હવે સક્ષત્રિયનો સ તો ક્ષત્રિય પર અને સ પર બંને ઉપર આમ ગોળ કરી દેવાનું. પછી સ ષટકોણનો સ તો સ પર અને ષટકોણ પર બંને ઉપર આમ ગોળ કરી દેવાનું. સમજ પડી ને બાળકો? એવી રીતે તમારે પ્રશ્ન એક એસાઇનમેન્ટમાંથી પાન નંબર 6 લઈ અને 9 સુધી પ્રશ્ન એક બ અને પ્રશ્ન એક ક તમારે આટલું તમારી નોટબુકમાં લખી નાખવાનું છે. હવે આપણે ખાના પેજીસ લઈશું તો ખાના પેજીસમાં આપણે સ્વરમાં શું આવ્યા? અ અને આ પતી ગયું છે તો હવે આપણે શું આવ્યા? ઈ ઈ ઈયળનો ઈ. તો શીખીશું બાળકો આપણે ઈ ઈયળનો ઈ લખીશું. ઈ ઈયળનો ઈ આમ એક ખાનું છોડીને ફરી ઈ ઈયળનો ઈ. પછી એક ખાનું છોડીને ફરી ઈ ઈયળનો ઈ. શું કહેવાય બાળકો એને? ઈ ઈયળનો ઈ. ઈ ઈયળનો ઈ એક ખાનું છોડીને ઈ ઈયળનો ઈ. એક ખાનું છોડીને ફરી ઈ ઈયળનો ઈ. આ સ્વર છે આપણે અ શીખ્યા ને. સ્વરમાં આપણે શું શીખ્યા બાળકો? અ અજગરનો અ, આ આગબોટનો આ. પછી આ શું શીખે છે? ઈ ઈયળનો ઈ. 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 બોલી બોલીને આપણે લખીશું ને તો આપણને ખબર પડશે કે આપણે શું લખીએ છીએ. આ શું કહેવાય બાળકો? સ્વર કહેવાય. આપણે વ્યંજન તો શીખ્યા ને કક્કો, હવે આ સ્વર છે. ઈ ઈયળનો ઈ. 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 એક ખાનું છોડીને ફરી ઈ ઈયળનો ઈ. એક ખાનું છોડીને ફરી ઈ ઈયળનો ઈ. એક ખાનું છોડીને ઈ ઈયળનો ઈ. ઈ ઈયળનો ઈ. ઈ ઈયળનો ઈ. ઈ ઈયળનો ઈ. એ તો બાળકો તમારે તમારા ખાનાવાળી નોટમાં ઈ ઈયળનો ઈ લખવાનું છે. અને મેં જે કરાવ્યું એસાઇનમેન્ટમાંથી પ્રશ્ન એક બ અને પ્રશ્ન એક ક એ તમારી નોટબુકમાં ચિત્ર ના ફાવે તો ચિત્રના બદલે ચિત્રના નામ લખી નાખો તો પણ ચાલશે. અને તમારી નોટબુકમાં તમારે લખવાનું છે. આ તમારું હોમવર્ક છે. અલ્લાહ હાફિઝ.